નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે કપાસની અંદર આવતી ગુલાબી ઈયર વિશેની ચર્ચા કરવાની છે. પણ સૌપ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આપણે ગયા વર્ષે ગુલાબી ઈયરના કંટ્રોલ માટે ફેરોમોન ટ્રેપની ભલામણ કરી હતી અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં એ વિડીયો બતાવવામાં આવશે. દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. પણ ખાસ કરીને 2023ના વર્ષની વાત કરવા જઈએ તો 2023નું વર્ષ ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક ચાલી રહ્યું છે, જેની અંદર વરસાદની વાત હોય કે પાકમાં રોગ જીવાતની વાત હોય. આમ જોવા જઈએ તો 2023ની અંદર ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં ઓછો વરસાદને કારણે પણ ખેડૂતો ચિંતામાં છે. સાથે આપણે જોવા જઈએ તો મગફળીની અંદર અત્યારે સફેદ મૂંડાનો ઉપદ્રવ ખૂબ ચાલી રહ્યો છે અને એની અંદર પણ ખેડૂતો પરેશાન છે. તો સામે કપાસની અંદર વાત કરવા જઈએ તો હવે ગુલાબી ઈયરનો ખતરો તોડાઈ રહ્યો છે. હા, એટલા માટે હું આપને કહેવા માંગુ છું કેમ કે અત્યારે ગુલાબી ઈયરના ફુદાઓ છે એ ખેતરની અંદર ઉડતા જોવા મળી રહ્યા છે. ઘણા બધા ખેડૂતોના પણ જે કોલ આવી રહ્યા છે ને જે માહિતી આપી રહ્યા છે એ મુજબ પણ મેં ફોટાઓની અંદર જોયું છે. સાથે મેં પણ ખુદ ફિલ્ડ ઉપર જઈને જોયું છે કે અત્યારે ગુલાબી ઈયરના ફુદાઓ છે ઉડી રહ્યા છે. હવે આમ જોવા જઈએ તો આપણે કોઈ પણ પાક હોય એની અંદર અલગ અલગ ઈયળો આવતી હોય. હવે દાખલા તરીકે લશ્કરી ઈયળ હોય, લીલી ઈયળ હોય કે બીજી કોઈ પણ અન્ય ઈયળ હોય, એ ઈયળ આવી ગયા પછી આપણે ઉપરથી પણ કોઈ સારી દવાનો સ્પ્રે કરતા હોય તો એ ઈયળ કંટ્રોલ થઈ જતી હોય છે. પણ ગુલાબી ઈયળ છે એ આવી ગયા પછી કંટ્રોલ થતો નથી. આમ જોવા જઈએ તો જે વર્ષે પણ વધુ વરસાદ પડે અને ભેજનું પ્રમાણ વધારે હોય એ વર્ષે ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે થાય છે. એ જ મુજબ આ વર્ષે પણ વધુ વરસાદો છે, ભેજનું પ્રમાણ વધારે છે અને એટલા જ માટે અત્યારથી ગુલાબી ઈયળના ફુદા જોવા મળી રહ્યા છે. જેવી રીતે આપ જાણો છો કે ગુલાબી ઈયળનું ફુદું છે એ જ્યારે પણ ઈંડું મૂકશે એટલે ઈંડું છે ઝીંડવાની અંદર એ ઈયળ બંધાય છે અને એ ઝીંડવાની અંદર ઈયળ હોય છે એ ઝીંડવું આખું કોરી ખાય છે અને કપાસનું ઝીંડવું આખું ફેલ થઈ જાય છે. પછી આપને ખબર પડે છે કે આની અંદર ગુલાબી ઈયળ આવી ગઈ. અને તમે અંદર ઈયળ હોય તો ઉપરથી કોઈ પણ દવાનો સ્પ્રે કરશો એને કોઈ અસર થવાની નથી, કેમ કે દવાની અસર છે એ ઝીંડવાની અંદર નથી થતી. જો પાંદ ઉપર કે ડાળીઓ ઉપર ઈયળ હોય તો દવાથી આપણે એને કંટ્રોલ કરી શકીએ, પણ ઝીંડવાની અંદર આપણે ગુલાબી ઈયળનો કંટ્રોલ નથી કરી શકતા. એટલે અત્યારે દરેક ખેડૂત ભાઈઓ હું અહીંયા સાવચેત કરું છું, કેમ કે ઘણા બધા ખેડૂતોને ખબર નહીં હોય કે અત્યારે ગુલાબી ઈયળના ફુદા ઉડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે જે ખેડૂત ભાઈઓએ કપાસ વાવેલો હોય એ ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે પોતાના ખેતરમાં જઈ અને નિરીક્ષણ કરજો. જો નિરીક્ષણ કરવામાં આવશે તો તમને ખબર પડશે કે ગુલાબી ઈયળના ફુદા આવી ચૂક્યા છે અને ગુલાબી ઈયળ છે એ આવી ગયા પછી કોઈ દવાથી આપણે કંટ્રોલ થતી નથી અને ગુલાબી ઈયળ છે એને કારણે આપણો કપાસ ફેલ જાય છે. એટલે આ વર્ષે અગાઉથી પણ આપણો એક અંદાજ હતો કે વધુ ભેજ અને વધુ વરસાદને કારણે ગુલાબી ઈયળ આવવાની શક્યતાઓ છે. એ જ મુજબ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને દરેક ખેડૂત ભાઈઓને મારા વિનંતી છે કે આમાં કોઈ દવામાં બીજો ખર્ચો કરતા નહીં. ગુલાબી ઈયળ છે એ કોઈ દવાથી પાછળથી કંટ્રોલ પણ નથી થતી, કદાચ થાય તો પણ અમુક ટકા થાય છે, 100% કંટ્રોલ નહીં થાય. એટલે જે ખેડૂત ભાઈઓને ગુલાબી ઈયળનો ભય હોય અને ફુદા દેખાતા હોય આવા સંજોગોની અંદર સારા આપણે ફેરોમોન ટ્રેપ લગાડવા હોય છે, જરૂરી હોય છે. એટલે ખેડૂત ભાઈઓ છે અત્યારે ગુલાબી ઈયળના કંટ્રોલ માટે અત્યારથી જ તૈયારી કરીને ફેરોમોન ટ્રેપ છે લગાડવાનું ચાલુ કરી દેજો. જો તમે ફેરોમોન ટ્રેપ લગાડશો તો ફેરોમોન ટ્રેપની અંદર એના ફુદા છે એ પકડાઈ જશે અને ફુદા પકડાઈ જશે તો ઈયળ આવવાના ચાન્સ છે એ પણ ઘણી હદે ઘટી જતા હોય છે. એટલે ફેરોમોન ટ્રેપ છે એ લગાડવા અનિવાર્ય છે. દરેક ખેડૂત ભાઈઓ છે ગુલાબી ઈયળ માટે જે પિંક બોલવર્મની જે લ્યુર આવે છે એ લ્યુર લગાવી અને ફેરોમોન ટ્રેપ લગાવવાનું ચાલુ કરી દેજો. અને ફેરોમોન ટ્રેપ છે એ પણ ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે, એટલે સારી કંપની બનાવતી હોય એના અમે ભલામણ પણ કરતા હોય છે. ગયા વર્ષે અમે એચપી બાયો કંટ્રોલનો જે ફેરોમોન ટ્રેપ આવે છે એની ભલામણ કરેલી હતી અને આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે એની અંદર ફેરોમોન ટ્રેપ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક આપી દેજો. હાલ રજા આપશો. ધન્યવાદ.